માર્કેટિંગ યાર્ડમાં બપોરના 12 વાગ્યાના સમયની આસપાસ પેઢીધારકો દ્વારા ખેડૂતો પાસેથી ખરીદેલો કપાસ અંદાજિત વજનમાં 810 મણ હોય જે કપાસ બળીને ખાક થઈ ગયો। વૈશાળ માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવા પાછળ આકસ્મિક સંજોગોમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવાય છે, જેમાં પાટીદાર ટ્રેડિંગ કુ પેઢીધારક કિશોરભાઈ સાવલિયા તેમજ બીજી પેઢીધારક રઘુવીર ટ્રેડિંગ કુ સુરેશભાઈ કચડિયા બંને સંયુક્તમાં ખેડૂતો પાસેથી ખરીદી કરી ગાડી ભરવા માટે ઢગલો કર્યો હતો। 810 મણ બળેલ કપાસની કિંમત 7-8 લાખ રૂપિયા થાય છે। વેપારીઓ અને યાર્ડના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે આવીને આગને બુઝાવવા માટે પાણીના ટાંકા મંગાવ્યા, આગને કાબૂમાં લીધી હતી। બળેલો કપાસ હવે જેનિંગ મિલવાળા ખરીદતા નથી। હાલ તો બંને પેઢીધારકોને 7-8 લાખ રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। સણ માર્કેટિંગમાં આગ લાગેલી છે, કપાસ વેપારીઓ ખરીદેલો હોય, આપણી સાથે વેપારીઓ છે, કેટલી નુકસાની તમને થઈ છે, શું કારણ હોય આગ લાગવાનું? આગ લાગવાનું કારણ તો હજી કંઈ છે નહીં, કુદરતી કે આકસ્મિક કોઈ કારણ બનેલું હશે, પણ અત્યારે તો આગ લાગી છે અને અમારું અંદાજિત 8-8 કે 8.5 લાખ રૂપિયાની આડાગાળે નુકસાન ઘણું। બીજા વેપારી આપણી સાથે છે, તમારો કેટલો કપાસ બળી ગયો? મારો અત્યારે 60-70 માં જેવો કપાસનો ઢગલો ભેડો હતો, એમાં પણ આગ લાગી નહીં, બળીને ખાક થઈ ગયો। કેટલો તમારો કપાસ કેટલો હોય, કેટલા રૂપિયાનો હોય? અત્યારે સુપર કપાસ લઈએ એટલે 1000 રૂપિયા કે 1000 રૂપિયાને 1025 ના આડાગાળે અમારે વળતર થાય છે કપાસ, અને અમારે 750 કે 800 મણના આડાગાળે કપાસ હતો। કેટલા કેટલા રૂપિયાનો નુકસાની થઈ ગઈ? 8-8 કે 8.5 લાખ રૂપિયા આડાગાળે। કોઈ તમને ક્યાંથી આગ લાગેલી એવો કોઈ તમને મળેલા? અમે તો શું છે કે તોલ અમારા બતાવીએ અને અમે હિસાબ કિતાબમાં નાખે, કોઈ આગ લગાડી હોય કેવી રીતે આગ લાગી? એવું તો અમારે એવું તો શક્ય જ નથી, કારણ કે એક જ ઢગલો બળેલ છે અને એવું જો કોઈ આગ લગાડેલ હોય તો તો અમારે સીસીટીવી આ તે બધું છે, એવો તો કોઈ પ્રશ્ન જ નથી આગ લગાડવા। તો તમે જોઈ શકો છો ખેડૂત માલ અહીંયા વેચવા આવ્યા હોય, વેપારીઓએ ખરીદેલો હોય, 7-8 લાખ રૂપિયાનો માલ કપાસ બળી ગયેલો છે, તો કોઈ કારણ અનિશ્ચિય બનાવ બનેલો છે, કોઈ જ એનું કારણ નથી, કેવી રીતે આગ લાગી, શું થયું? જીટીવી ગુજરાત ન્યૂઝ, મહેશ કથિરિયા, ભેસાણ। મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેસાણ।